बात करिए अन्य समाचारों की, बात करिए ब्रेकिंग न्यूज साबित रहा है। गांधीनगर तरफ थी गुजरात विधानसभा बजेट सत्र आज थी मळशे। 31 मार्च सुधी बजेट सत्र चालशे। गुजरात विधानसभा बजेट सत्र नो आज थी प्रारंभ थवा जई रह्यो छे। सीएम भूपेन्द्र पटेल सरकार नो प्रथम बजेट रजू थशे। डॉक्टर कनुभाई देसाई पोतानु प्रथम बजेट रजू करशे। नाणामंत्री कनुभाई देसाई वर्ष 2022-23 नो अंदाजपत्र रजू करशे। विधानसभामां कोंग्रेसनुं नेतृत्व सुखराम राठवा करशे तो विपक्ष सतत सरकारने घेरवाना पण प्रयासो करशे। 3 मार्चे नाणाप्रधान पोतानुं अंदाजपत्र रजू करशे। तो बात करीए अंगे वधु माहिती माटे संवाददाता वीरेन मेहता गांधीनगरथी सीधा आपणी साथे जोड़ी गया छे। वीरेन, जे रीते आजथी विधानसभा बजेट सत्रनी शरूआत थवा जई रही छे, शुं छे वधु माहिती? चौक्स आज 14मी विधानसभा जो 10मू बजेट सत्र है तो आज आज थी शुरू थी रही है। 31मी मार्च सुधी आ बजेट सत्र चलते। आती काल 3 मार्च नाणामंत्री बजेट रजू करते राज्य कही सकते कि आज थी शुरू थना बजेट में बात कर तो आज 11 वगे कोंग्रेस धारासभ्य एक बैठक मळशे। बजेट सत्र में तमाम जो कोंग्रेस धारासभ्य हाजर रहे सरकार ने घेरवा प्रयत्नों ते अंगेनी सूचनाओ आपवामां आवशे। लगभग आ बैठक में तमाम धारासभ्य कोई गैरहाजर न रहे तेनी उपर खास भार मुकवामां आवशे। वात करवामां आवे तो जे रीते सुखराम राठवा अने प्रदेश प्रमुख जगदीश ठाकुर आ बंने आजनी 11 वागे कोंग्रेसनी बैठक मळशे तेनुं नेतृत्व करशे। तमाम धारासभ्यने बजेटमां तमाम रीते सरकारने केवी रीते घेरवी तमाम मुद्दाओनी चर्चा करवामां आवशे। ત્યારબાદ 12 વાગે બજેટ સત્ર શરૂ કરવામાં આવશે અને શરૂઆતમાં વાત કરવામાં આવે તો રાજ્યપાલનું પ્રવચન શરૂ થશે અને રાજ્યપાલના પ્રવચન બાદ 15 મિનિટનો વિરામ કરવામાં આવશે અને ત્યારબાદ સત્ર આગળ વધવામાં આવશે। બપોર બાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની એક બેઠક મળશે જે મુખ્યમંત્રી અને સંગઠનના કેટલાક નેતાઓ એમાં હાજર રહેશે અને તમામ ધારાસભ્યો પણ હાજર રહેશે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે તેમની બેઠકમાં પણ ખાસ કરીને જે વિપક્ષ દ્વારા જે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે તેમાં કેવી રીતે તમે જવાબ આપવાનો, કેવી રીતે સરકારનો બચાવ કરો તમામ રણનીતિ તૈયાર કરવામાં આવશે। જી ચોક્કસ વિરેન, જે રીતે વાત કરીએ કે બજેટ સત્રનું જે અંદાજ બજેટ રજૂ કરવાનું છે એ 3 માર્ચ એટલે કે આવતીકાલે રજૂ થશે, આજની શું કાર્યવાહી રહેશે વિધાનસભાની? આજની ચોક્કસ જણાવી દઉં, આજની જે કાર્યવાહી છે 12 વાગે સત્ર શરૂ થશે તેમાં રાજ્યપાલનું પ્રવચન છે તેનાથી શરૂઆત કરવામાં આવશે। પ્રવચન બાદ જોઈએ તો લગભગ 15 મિનિટનો વિરામ કરવામાં આવશે અને ત્યારબાદ જે શોકદર્શક ઉલ્લેખો છે જે રાજ્યમાં જે મહાનુભાવો જે અવસાન જે થયું તેના શોકદર્શક ઉલ્લેખો પ્રસાર કરવામાં આવશે અને ત્યારબાદ વિધાનસભાના મેજ ઉપર જે અગત્યના જે કાગળો છે તે મૂકવામાં આવશે અને કહી શકાય કે જે વિધાનસભામાં જે અનુમતિ મળેલા જે વિધેયકો છે તે પણ મેજ પર મૂકવામાં આવશે। જી ચોક્કસ વિરેન, જે રીતે વિપક્ષ નું કમાન સુખરામ રાઠવા સંભાળી રહ્યા છે ત્યારે વિપક્ષ સરકારને કયા કયા મુદ્દે ઘેરશે? જે રીતે બજેટ સત્રની વાત કરવામાં આવે તો જે કોંગ્રેસ છે તે તમામ મોરચે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે। બેરોજગારી હોય કે જે વિદ્યાર્થીઓના જે પેપર લીક થવાના પ્રશ્નો હોય કે વિદ્યાર્થીઓની જે તમામ જે પ્રશ્નો જે તે હોય કે નર્સિંગના આંદોલન હોય જે તમામ જે આંદોલનો હાલ રાજ્યમાં થઈ રહ્યા હતા આ તમામ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે। જે હમણાં જ તાજેતરમાં જે બળાત્કારોની ઘટના બની છે, જે યુવતીઓ ઉપર જે હુમલા થવાની ઘટનાઓ છે, આ તમામ મોરચે સરકાર નિષ્ફળ ગઈ છે તે પ્રકારનો એક જે કોંગ્રેસનો જે વ્યૂ છે તે પ્રકાર કહી શકાય કે જે એક પણ મુદ્દો તે લોકો છોડવા માંગતા નથી સરકારને ઘેરવાનો અને કોઈ પણ રીતે સરકાર મુશ્કેલીમાં મુકાય તે પ્રકારનું આખું વાતાવરણ ઊભું કરવામાં આવશે અને કોંગ્રેસ દ્વારા દરેક મોરચે સરકારને ઘેરવાના તમામ પ્રયત્ન કરવામાં આવશે। જી ચોક્કસ વિરેન, માહિતી બદલ આભાર। વાત કરીએ વિપક્ષની કમાન સુખરામ રાઠવા સંભાળી રહ્યા છે ત્યારે અનેક મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ વિપક્ષ કરશે। આજથી બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે જે 31 માર્ચ સુધી ચાલશે। આજે વિધાનસભામાં બજેટ જે કાલે મળવાનું છે તેને લઈ અને આજથી તૈયારીઓ શરૂ કરવામાં આવશે। આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાનું સંબોધન કરશે, ત્યારબાદ જે શોક પ્રસ્તાવ છે તે રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ બે સરકારી જે યોજનાઓ છે તેની જાહેરાત કરવામાં આવશે। બીજી તરફ આવતીકાલે જે બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે, વર્ષ 2022-23નું અંદાજપત્ર નાણામંત્રી ડોક્ટર કનુભાઈ દેસાઈ રજૂ કરશે।
31 मार्च सुधी जे सत्र चालवानुं छे तेने लईने सतत विपक्ष सरकारने घेरवानो प्रयास करशे। विपक्ष अनेक मुद्दे सरकारने घेरवानो प्रयास करशे, पछी खेडूतना प्रश्नो होय, खेतीना प्रश्नो होय के पछी शिक्षणनो मुद्दो होय, साथे ज जे पेपरो फूटवाना मामलाओ सतत सामे आव्या गुजरातमां तेने लईने पण सरकारने घेरवानो प्रयास विपक्ष करशे। बीजी तरफ गुजरातमां जे रीते कोरोना काळ बाद बेरोजगारी एक मोटी समस्या छे तेने लईने पण क्यांक ने क्यांक विपक्ष सरकार ने घेरे तेवुं लागी रह्युं छे। जो बजेट नी वात करवामां आवे तो चूंटणीनुं वर्ष छे, तेना कारणे चूंटणीलक्षी बजेट आवे तेवी शक्यता छे।